નબદામાં વૈદિક હોળી પ્રગટાવાઈ, દેશી ગાયના ગોબર છાણ દ્વારા ઇકો ફ્રેન્ડલી હોળી પ્રગટાવી પર્યાવરણનો મેસેજ આપ્યો. હોળી એ આદિવાસીઓનો મુખ્ય તહેવાર ગણાય છે. ખાસ કરીને નર્મદા જિલ્લામાં આદિવાસીઓની બહુ મોટી વસ્તી છે, ત્યારે હોળી પૂર્વે આદિવાસીઓ પોતાના જિલ્લા કે પરપ્રાંતમાંથી મજૂરીએથી માદરે વતન મોટી સંખ્યામાં ખાસ હોળી મનાવવા માટે પાછા ફર્યા હતા, જેમાં ડેડિયાપાડા તાલુકાની નાની સિંગલોટી, ટીંબાપાડા અને ડેડિયાપાડા વિસ્તારમાં આદિવાસી સંસ્કૃતિ પ્રમાણે હોળીના દિવસે ગોસાઈ બનાવવાની અનોખી પરંપરાને જીવંત રાખી ડેડિયાપાડા પંથકમાં ગોસાઈ બનાવેલા આદિવાસીઓએ પારંપરિક વસ્ત્રો અને વાજિંત્રો સાથે આદિવાસીઓનું અનોખું હોળી નૃત્ય કર્યું હતું, જે લોકો આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. નર્મદા જિલ્લામાં પણ વૈદિક હોળી પ્રગટાવવામાં આવી હતી, જેમાં રાજપીપરા અને તિલકવાડા ગામમાં લાકડા બચાવી ગાયના છાણા દ્વારા હોળી પ્રગટાવી પર્યાવરણ બચાવવાનો અનોખો સંદેશો આપી શહેરીજનોએ વૈદિક હોળી પ્રગટાવી હતી. રાજપીપરામાં હોળી પર્વ એ પર્યાવરણ બચાવવાના અનોખા સંદેશ સાથે આદિત્ય બંગલોજમાં રહેવાસીઓ દ્વારા તથા રાજેન્દ્રનગર સોસાયટીમાં વૈદિક હોળી પ્રગટાવાઈ હતી, જેમાં લાકડાનો ઉપયોગ સદંતર બંધ કરી તેને બદલે દેશી ગાયના છાણા આવીને ઇકો ફ્રેન્ડલી હોળી પ્રગટાવાઈ હતી. રાજપીપરા ખાતે આદિત્યવનમાં પણ વૈદિક હોળી પ્રગટાવાઈ હતી, જેમાં પર્યાવરણ બચાવવાના અનોખા સંદેશ સાથે આદિત્ય બંગલોજના રહેવાસીઓ દ્વારા આદિત્યવન ગાંધી ચોકમાં સતત ચોથા વર્ષે વૈદિક હોળીનું આયોજન કર્યું હતું, જેમાં લાકડાનો ઉપયોગ સદંતર બંધ કરી તેને બદલે દેશી ગાયના ગોબર છાણ પ્રગટાવીને ઇકો ફ્રેન્ડલી હોળી પ્રગટાવવામાં આવી હતી. ત્યારે ચંદ્રમૌળી સ્વામીજીની પ્રેરણાથી તિલકવાડા ખાતે નર્મદા મંદિરના પ્રાંગણમાં વૈદિક હોળીનું આયોજન કર્યું હતું, જેમાં ગાયના છાણ તેમજ હવન સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેનાથી વાતાવરણ શુદ્ધ થાય તેમજ વૃક્ષોનો બચાવ થાય. આ પ્રસંગે હોળીમાં હોલિકા માતાજીને શણગારથી સજાવી ભક્તિભાવપૂર્વક પૂજન કરાયું હતું. પર્યાવરણના જતન કરવાના સંદેશ સાથે તિલકવાડા ગામના સૌ નગરજનોએ આ હોળી પર્વ મનાવ્યું હતું. દીપક જગતાપ, ZSTV, રાજપીપરા. સુગર કેન પ્યોર હાઇજેનિક ઓર્ગેનિક તાજો અને શુદ્ધ શેરડીનો રસ માત્ર ને માત્ર સિવ પેલેસ રસ સેન્ટર ઉપર મળશે. સાબરકાંઠા જિલ્લામાં સૌ પ્રથમ સુગર કેન હાઇજેનિક ઓર્ગેનિક શેરડીનો પ્યોર રસ પ્રાંતિજ સેવ પેલેસ ખાતે મળશે. હવે બરફથી છુટકારો અને બરફથી થતી બીમારીઓથી પણ છુટકારો. શેરડીનો તાજો અને હાઇજેનિક ઓર્ગેનિક શુદ્ધ રસ પીવો માત્ર ને માત્ર સેવ પેલેસ ખાતે. હાલ ચાલી રહેલી કોરોનાની મહામારીમાં હાઇજેનિક ઓર્ગેનિક સુગર કેન પ્યોર શેરડીનો તાજો રસ શરીર માટે ખૂબ જ છે લાભદાયક. સુગર કેન હાઇજેનિક ઓર્ગેનિક શેરડીનો રસ આપના અને આપના બાળકો પરિવારના સ્વાસ્થ્ય માટે હિતાવહ. શુભ પ્રસંગો માટે કેરીનો રસ, શેરડીનો રસ, શ્રીખંડ, મઠો, બાસુંદીના ઓર્ડર માટે સંપર્ક કરો સેવ પેલેસ રસ સેન્ટરનો. પ્રેમ અને વિશ્વાસનું અતૂટ બંધન સેવ પેલેસ રસ સેન્ટર. સ્થળ સેવ પેલેસ રસ સેન્ટર નિર્માણ કોમ્પ્લેક્સ, એપ્રોચ રોડ, HDFC બેંકની સામે, પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા. અમારો કોન્ટેક્ટ નંબર છે 9163-5214. Thank you.
પ્રાંતિજ બાખરિયા બસ સ્ટેન્ડની બિલકુલ નજીક દરેક પરિવારને પોસાય તેવા બજેટના આધારિત પ્લોટ પ્રાંતિજ નગરપાલિકાની હદમાં એને પ્લોટ તથા દુકાનો બાળકો માટે પ્લે એરિયા રહેણાંક પ્લોટોના પ્રવેશ માટે આકર્ષક મેઇન ગેટ દરેક પ્લોટને પાણીની પાઇપલાઇનની સુવિધા સોસાયટીના ફરતે સિક્યુરિટીને અનુલક્ષી કમ્પાઉન્ડ વોલ સોસાયટીના નાના મોટા પ્રસંગો માટે ડેવલપ્ડ કોમન પ્લોટ સોસાયટીની જરૂરિયાતને અનુલક્ષી બહારના ભાગે કોમર્શિયલ સેન્ટર દરેક પ્લોટની આગળ નાના આકર્ષક ફૂલ ઝાડ ગ્રીન એન્વાયરમેન્ટ કોન્સેપ્ટ પ્રાંતિજમાં રહેણાંક પ્લોટ લેવા માટેની સુવિધાઓ સુંદરા વિલા કોમ્પ્લેક્સ એક નવી એવી જગ્યા બનશે જ્યાં જીવન જરૂરિયાત માટે જરૂરી દરેક વસ્તુઓની ખરીદી માટે છે મોકાની જગ્યા અને પૂરતી મોકળાશ પ્રોવિઝન સ્ટોર હોય કે એક ડેરી પાર્લર એકવાર વસુંધરા કોમ્પ્લેક્સમાં તમારો બિઝનેસ શરૂ થશે તો પછી તમે પણ બની જશો ઘર ઘરમાં જાણીતા નામ એનએનઓસી તથા ટાઇટલ ક્લિયર રહેણાંકના જૂજ પ્લોટો બાકી સાઇડ એડ્રેસ વસુંધરા વિલા અને કોમ્પ્લેક્સ ગજાનંદ સોસાયટીની સામે બાખરિયા બસ સ્ટેન્ડથી અમીનપુરા રોડ પ્રાંતિજ ઓફિસ એડ્રેસ વસુંધરા એસોસિએટ્સ G10 સિદ્ધિવિનાયક કોમ્પ્લેક્સ ગ્રામીણ બેંકની બાજુમાં એપ્રોચ રોડ પ્રાંતિજ સંપર્ક સંજય પટેલ પોંગલુ મોબાઈલ નંબર છે 94 281 86 880 રાજેશ પટેલ વદરાડ મોબાઈલ નંબર છે 99 245 55 4 51